સત્તાની દોડ અને ખુરશીની ખેંચતાણે ફરી ચર્ચાઓને આપ્યો છે જન્મ કે કોણ બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતા વિપક્ષ. જો કે સાથે રહીને હાથની શક્તિ વધારનારા કોંગ્રેસના ધારાસભ્યો અને કોર્પોરેટર્સ હવે ખુરશી માટે મેદાને પડ્યા છે. કોણ બનશે એએમસીના નેતા વિપક્ષ? કોંગ્રેસના એક ડઝન કરતા વધુ કોર્પોરેટર્સે નોંધાવી દાવેદારી. વિપક્ષ પદ માટે કોંગ્રેસમાં બળવાના એંધાણ. સિનિયર અને જુનિયર વચ્ચે સીધો જંગ. ચૂંટાયેલા ધારાસભ્યમાં પડ્યા ભાગલા. કોના શિરે શોભશે નેતા વિપક્ષનો તાજ? દાવેદારી તો દમ લગાવીને નોંધાવાઈ છે, પણ સત્તાની સાઠ મારી એવી કે ન પૂછો વાત. નિરીક્ષકો સેન્સ લઈ રહ્યા છે અને શોધી રહ્યા છે કોંગ્રેસનો અવાજ ઉઠાવનાર નેતાને. પરંતુ કોંગ્રેસમાં હંમેશની જેમ એક સાધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ઘડાયો છે. જૂના જોગી પોતાના અનુભવને આગળ ધરે છે તો યુવા પેઢી લડી લેવાના મૂડમાં છે. સિનિયરિટી પ્રમાણે હું ઉમેદવાર છું અને મારી લાગણી એ પણ છે કે કોઈ સિનિયરમાંથી કોઈ પણ નેતા પદે મૂકવામાં આવે એવી મારી સ્પષ્ટ લાગણી છે. પાર્ટી સે યહી વિનંતી કી હૈ કે હમારે જૈસે યુવાઓ કો જિસ તરીકે સે સારે હિન્દુસ્તાન મેં રાહુલ ગાંધી મોકા દે રહે તો મુજે મોકા દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેં વિરોધ પક્ષ કા નેતા બનને કે લિયે. પૂર્વ સ્તરમાંથી છું, હું સુવર્ણ કોમમાંથી છું, ઓબીસી સમાજમાં બી છું અને આ કોંગ્રેસ સાથે હું છેલ્લા 20-25 વર્ષથી કન્ટિન્યુઅસ જોડાયેલો છું અને મારા દલિત ટર્મની અંદર મારું જે પરફોર્મન્સ છે એ આધારે અને મારી જ્ઞાતિ અને જે રીતે અમદાવાદ શહેર અને ગુજરાતની જે રીતે પરિસ્થિતિ છે તે આધારે મેં મારી દાવેદારી વિરોધ પક્ષના નેતા તરીકે કરેલી છે. દરેક ખુરશીની મોહમાં છે તો કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા વર્તમાન વિપક્ષ નેતા દિનેશ શર્માને રિપીટ કરવાની તરફેણમાં છે. તો કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલ વિપક્ષના નેતા માટે યુવા કોર્પોરેટરનું નામ આગળ ધરી રહ્યા છે. 2.5 વર્ષ પૂરા થયા વિપક્ષના નેતાને કોર્પોરેશનની અંદર, તો પાર્ટીના ગાઈડલાઈન મુજબ નિરીક્ષકો નિમાય અને કોર્પોરેશનની સેન્સ લેવાય છે. લોકસભા ચૂંટણી પહેલા શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર વધારવા અને પ્રજાના મુદ્દા લઈને લોકો વચ્ચે જવાનું આયોજન કોંગ્રેસ કરી રહી છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસના શહેરી વિસ્તારના ધારાસભ્યો અને કોર્પોરેટરની જૂથબંધી સપાટી પર આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા માટે એક ડઝનથી પણ વધુ મૂર્તિઓ તૈયાર છે. તે ખુરશી ઉપર ક્યારે કોણ બેસે છે તે જોવાનું રહે છે. પરંતુ ધારાસભ્યો અને કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તે વચ્ચેનો સીધો જંગ છે તે ચરમસીમાએ આવ્યો છે. તેને લઈને જ વિપક્ષના નેતાનું જે પદ છે તે ગૂંચવણમાં મુકાયું છે. ત્યારે તેનો ઉકેલ ક્યારે આવે છે તે જોવાનું રહે છે. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં મૃત્યુ બાદ અંગદાનનો મહિમા વધ્યો છે. સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસ થકી મર્યા બાદ કોઈને મદદરૂપ થવાની ભાવના અંગે લોકોમાં જાગૃતિ આવી છે. ડોનર્સે આપેલા અંગ જરૂરિયાતમંદ લોકો સુધી સમયસર પહોંચે અને કોઈકનો જીવ બચે તે માટે રાજ્ય સરકાર ઓર્ગન રિટ્રીવલ પોલિસી લાવવા જઈ રહી છે. શું ખાસ છે આ પોલિસીમાં, આવો જોઈએ. અકસ્માત કે બીમારીમાં મહત્વનું અંગ ગુમાવ્યા બાદ પણ દર્દી જીવતા હોય છે. જો તેમને યોગ્ય સમયે જરૂરી અંગનું ટ્રાન્સપ્લાન્ટ મળી રહે તો આયુષ્ય લંબાઈ જાય. ગુજરાતમાં દેહદાન માટેની જાગૃતિ વધતા ડોનર્સની સંખ્યા વધી છે, તો સામે દર્દીઓ પણ એટલા જ વધ્યા છે. અંગદાન બાદ મોટાભાગના અંગનું આયુષ્ય ગણતરીના કલાકો સુધી સીમિત હોય છે. એ સમયમાં જ અંગ જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તે જરૂરી છે. જે તે અંગને યોગ્ય જાળવણી સાથે જીવિત અવસ્થામાં ટ્રાન્સપ્લાન્ટની જગ્યાએ પહોંચાડવું પણ મોટો પડકાર છે. રાજ્ય સરકાર આ તમામ વ્યવસ્થા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવતા ટૂંક સમયમાં ઓર્ગન રિટ્રીવલ પોલિસી લાવવા જઈ રહી છે. કે તમારા જે બિલકુલ વાલા છે, નિજી વ્યક્તિ છે, ગુજરી ગયા છે કે ગુજરી જવાના છે, પણ એમના ઓર્ગન્સ બીજી એક વ્યક્તિને ખરેખર જીવન આપી શકે અને જેથી કે આ વ્યક્તિ પણ એક રીતે જીવી શકે એવું એક બાજુ આપણે
જે કાઉન્સિલર્સ છે એમની આખી એક તૈયારી કરી રહ્યા છે એનજીઓઝ બધાને રાખીને. રાજ્ય સરકાર આ ઉમદા કાર્યમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે સમગ્ર વ્યવસ્થાને ઓનલાઈન બનાવવાની દિશામાં પ્રયત્ન કરી રહી છે. આ કામગીરીમાં સામાજિક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવશે. સાથે સાથે એક સેન્ટ્રલ રજિસ્ટ્રીની પણ અત્યારે આપણે વિચાર કરી રહ્યા છે કે જેની અંદર જેમ જેમ ઓર્ગન્સની જરૂરત પ્રસ્થાપિત થાય લોકો એમાં એન્ટ્રી કરી દે, એટલે એની પાસે આપણી પાસે એક નોંધણી થઈ જશે. પછી જેમ જેમ ઓર્ગન્સ ઉપલબ્ધ થાય તો કોને મળવા પાત્ર છે એની બીમારીની ગંભીરતાને આધારે, એનું બ્લડ ગ્રુપિંગના આધારે, પછી એની ડિસ્ટન્સ, કેમકે ઘણી ઓર્ગન્સની શેલ્ફ લાઈફ બહુ ઓછી હોય છે, એટલે જે તે વિસ્તારની અંદર એને તરત મળી શકે પણ બહુ દૂર લઈ જવું હોય તો ઓર્ગન પછી રહી ન શકે, એટલે આ બધા ક્રાઇટેરિયા લઈને આપણે અત્યારે ડિઝાઇન કરી રહ્યા છે. ઓર્ગન રિટ્રીવલ પોલિસી અંતર્ગત ડોનર્સ, જરૂરિયાતમંદ દર્દીઓ અને ઓર્ગન સાચવી શકે તેવી ઉચ્ચતમ ટેકનિક અને વ્યવસ્થા ધરાવતા સેન્ટર્સને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને તમામ લોકોની ઓનલાઈન નોંધણીની સિસ્ટમ ઊભી કરાશે. રાજ્યના નિશ્ચિત જિલ્લાઓમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની આયોજનબદ્ધ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. દાતા હોય કે દર્દી, તમામના ઓનલાઈન રજિસ્ટ્રેશનની સિસ્ટમ ઊભી કરાશે. નિશ્ચિત જિલ્લાઓમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધાઓનું માળખું ગોઠવાશે. કેમેરા પર્સન પોખરાજ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.